more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સુરતના લિંબાયત વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે. લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરમાં આ ડોક્ટર કોઈપણ ડોક્ટરી ડિગ્રી વગર દવાખાનું ખોલી છેલ્લા 2 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સ્થાનિકોએ તેને ઝડપી પાડી લિંબાયત પોલીસના હવાલે કર્યો હતો. મૂળ તેલંગાનાનો રહેવાસી હાલ લિંબાયત ડુંભાલ ખાતે આવેલ મુખ્યમંત્રી SMC આવાસ ખાતે રહેતો હતો. રમેશ વેંકટૈયા ખચિંતાલુરી લિંબાયત પ્રતાપનગરમાં ડોક્ટરે ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી લોકોના જીવ જોખમમાં મૂકી ડોક્ટરી કરતો હતો. આ બોગસ ડોક્ટરને સ્થાનિકોએ ઝડપી પાડી લિંબાયત પોલીસના હવાલે કર્યો હતો. હાલ લિંબાયત પોલીસ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં કેટલાક વખત બોગસ ડોક્ટરની ફરિયાદ મળી રહી છે, ત્યારે તંત્ર આવા બોગસ ડોક્ટરને શોધે તો છે, પણ જિલ્લા આરોગ્ય અધિકારીને શહેરમાં નકલી ડિગ્રી વગરના ડોક્ટર નથી મળી રહ્યા, ત્યારે આવા બોગસ ડોક્ટરને પકડવાનું કામ સ્થાનિક લોકોને કરવું પડી રહ્યું છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો છે. મેડિકલ પ્રેક્ટિસ નર્સ એક્ટ 30 IPC કલમ 419 મુજબ, જેમાં કામના જે તોમદર છે રમેશ વેંકટૈયા, જેઓ છેલ્લા 2-1 વર્ષથી લિંબાયત વિસ્તારમાં પોતાની પાસે કોઈ ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં લોકોને દવાખાનું ખોલી લોકોને દવા આપી અને પોતાના આર્થિક લાભ સારું લોકો સાથે ઠગાઈ કરેલી હોય, આ બાબતનો ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાના કામે એમને અટક પણ કરવામાં આવી છે. સર, અગાઉ આ આરોપીએ કેટલા ગુના છે એ પ્રમાણે કોઈ વિગતો સામે આવી છે? હાલમાં જો લિંબાયત પોલીસ સ્ટેશન મારફત આની તપાસ ચાલી રહી છે અને જો વિગતો બીજી મળશે તો એ આપને આપવામાં આવશે. આરોપી સર મૂળ ક્યાંનો રહેવાસી છે? કેટલા સમયથી સુરતમાં રહેતો? જે આરોપી છે મૂળ છે તેલંગાણા રાજ્યનો છે અને મહેબૂબાબાદ જિલ્લાનો છે અને છેલ્લા 2-1 વર્ષથી હાલમાં ત્યાં રહેતો હતો એવું ધ્યાને આવે છે. શું તપાસ કરવામાં છે એની તપાસમાં? તો એને જે એની પાસે કોઈ ડિગ્રી નથી, બીજું કે એને અગાઉ બી કોઈ ક્યાં ક્યાં રહેલો છે અને આ રીતે ક્યાં ક્યાં દવાખાનો ખોલીને લોકો સાથે છેતરપિંડી કરેલી છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે.